मित्रों नमस्कार, હું બંછાનિધિ પાની મ્યુનિસિપલ કમિશનર સુરત. બહુ દિવસો પછી આપના સાથે મળવાનું એક થયું છે. આજે 22 સપ્ટેમ્બર લગભગ છેલ્લા સમયમાં મેં ગઈ વખતે પણ મંગળવારે મળ્યા હતા. આજે પણ મેં વિચાર્યું કે આપના સાથે ખાસ કરીને કોવિડ 19ના જે પ્રવર્તમાન સિચ્યુએશન છે એ બાબતે આપને અવગત કરું. અત્યારે લગભગ આપણી જે રિકવરી રેટ છે એ 90% ઉપર છે. આપણી જે ઓવરઓલ મૃત્યુ દર છે એ ઘટીને લગભગ 2.5% સુધી થયું છે. અને ઓવરઓલ જે સિચ્યુએશન છે એ અત્યારે ખૂબ વ્યવસ્થિત છે કહી શકાય, પરંતુ કેટલી વસ્તુ જે અગત્યનું છે એ આપને આજે કહેવા માંગુ છું. પહેલી બાબત તો એ છે કે આપણે ઓવરઓલ અત્યારના જે પ્રવર્તમાન સિચ્યુએશન છે એમાં એવું જોવા મળ્યું છે કે બહારથી જે લોકો આવે છે એમાં પોઝિટિવિટી વધારે આવે છે. રેલવે સ્ટેશન ઉપર પોઝિટિવિટી વધ્યું છે અને ઇવન ટોલ નાકા ઉપર પોઝિટિવિટી વધ્યું છે. રેલવે સ્ટેશન ઉપર જે લોકો આવતા હતા પહેલા અને અત્યારે જે લોકો આવે છે એ પ્રમાણે અગર જોઈએ તો અત્યારે રેલવે સ્ટેશન ઉપર 3% જેટલું પોઝિટિવિટી આપણને જોવા મળ્યું છે. એના સાથે સાથે અગર હું આપને વાત કરું કે ટોલ નાકા ઉપર એમાં પણ પોઝિટિવિટી જે છે એ વધ્યું છે. અત્યાર સુધી ટોલ નાકા ઉપર જોઈએ તો 19,394 ટેસ્ટ કરવામાં આવ્યું છે, જેમાંથી 380 ટેસ્ટ જે છે એ પોઝિટિવ આવ્યા છે. એવી રીતે બહારના જે રાજ્યોમાંથી જે ગાડીઓમાં આવે છે એમાં અગર જોઈએ તો પલસાણા ચેકપોસ્ટ ઉપર બહારના રાજ્યો ખાસ કરીને મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી જે લોકો આવે છે એનું ટેસ્ટ કરવામાં આવે છે. એમાંથી 55,048માંથી 81 લોકો એ પોઝિટિવ આવે છે. એટલે એ અગર જોઈએ તો આપણને એક એવું પરિસ્થિતિ જોવા મળે છે કે અત્યારે સુરત શહેરનું અંદર ના જે પોઝિટિવિટી કરતા બહારના જે લોકો આવે છે એ પોઝિટિવ્સ વધારે મળે છે. બીજી એક વસ્તુ જે અગત્યનું છે એ પણ આપને કહેવા માંગુ છું કે અત્યારે જે છે લગભગ 1,34,000 જેવા લેબરર્સ એ સુરત શહેરમાં રિટર્ન થયા છે અને એમાં આપણે દરરોજ ટેસ્ટિંગનું કાર્યવાહી કરીએ છીએ. એના સાથે સાથે જે પહેલા ડાયમંડમાં જે પોઝિટિવ્સ હતા એમાં અગર જોઈએ તો કુલ અત્યાર સુધી 9,981 ટેસ્ટ ડાયમંડ યુનિટ્સમાં કરવામાં આવ્યું છે, જેમાંથી 329 જણા પોઝિટિવ થયા છે. એવી રીતે ટેક્સટાઇલમાં 7,660 લોકોમાંથી 287 પોઝિટિવ્સ આપણને મળ્યા છે. હાલમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં અને ટેક્સટાઇલ માર્કેટમાં પોઝિટિવિટી વધારે જોવા મળે છે. એટલે ટેક્સટાઇલના વિસ્તારોમાં ખાસ કરીને માર્કેટ વિસ્તારોમાં, લૂમ્સમાં, વિવિંગ સેક્ટરમાં આ તમામ જગ્યાઓમાં પોઝિટિવિટી આપણને વધારે જોવા મળ્યું છે. એટલે આ વિસ્તારોમાં લોકોને ખાસ તકેદારી રાખવાનું છે. મિત્રો, અત્યાર સુધી આપણે સુપર સ્પ્રેડિંગ જે છે એ લોકોને શોધતા હતા, એના સાથે સાથે અત્યારે સુપર સ્પ્રેડિંગ વેન્યુઝને આપણે શોધીએ છીએ. સુપર સ્પ્રેડિંગ વેન્યુ એટલે એ વિસ્તારો છે જે વિસ્તારોમાં ટેક્સટાઇલ માર્કેટ હોય, ડાયમંડના બજાર હોય, ઘણી મોલ્સ હોય, કમર્શિયલ એરિયાઝ હોય, અથવા જ્યાં ભીડભાડવાળું જગ્યા થતા હોય એ જગ્યાને આપણે સુપર સ્પ્રેડિંગ વેન્યુઝ તરીકે કહીએ છીએ. અત્યારે એ પણ એક જોવા મળ્યું છે કે લોકો પોતાના બર્થડે સેલિબ્રેશન, મેરેજ સેલિબ્રેશન અને આ તમામ સેલિબ્રેશન માટે અત્યારે બેન્ક્વેટ હોલ લગભગ બુક કરી રહ્યા છે અને લોકોને ઇન્વાઇટ કરી રહ્યા છે. એ તો એક આનંદનો વિષય છે, પણ એના સાથે સાથે જે પ્રશ્ન છે એ છે કે ઓવરઓલ અત્યારે લોકો જે આવે છે એ લોકોને એવું ખાસ તકેદારી રાખવાનું છે, કારણ કે બેન્ક્વેટ હોલમાં જનરલી એર કન્ડિશન જે છે એ એર કન્ડિશન સંપૂર્ણપણે હોય છે, એટલે લોકો માસ્ક વગર ત્યાં ઉપસ્થિત રહે નહીં એ બહુ જરૂરી છે. એના સાથે સાથે સૌથી અગત્યનું વસ્તુ એ છે કે લોકો જે ગેસ્ટ લિસ્ટ છે એ ગેસ્ટ લિસ્ટના તમામ ફોન નંબર્સ, તમામ એડ્રેસીસ એ વ્યવસ્થિત રીતે લખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આપે, સો ધેટ કોઈ પણ વ્યક્તિ અગર પોઝિટિવ હોય તો બીજા લોકોને ક્વોરન્ટાઇન
ટાઈમ રહેવા માટે બીજા લોકોને તકેદારી રાખવા માટે આપણે સૂચના આપી શકાય. સુપર સ્પ્રેડિંગ વેન્યુઝ જે છે એ અગત્યનું એટલા માટે છે કારણ કે સુપર સ્પ્રેડિંગ વેન્યુઝમાંથી આપણને ઘણા ખરા લોકો પોઝિટિવ્સ મળી જાય છે. દાખલા તરીકે એક અત્યારે પેટ્રોલ પંપ આપણે શોધ્યા હતા જેમાંથી 11 લોકો પોઝિટિવ મળ્યા હતા. એટલે એમાં જ્યારે લોકો પેટ્રોલ ભરવા માટે જાય ત્યારે ખૂબ તકેદારી રાખવું પડે. એટલે પેટ્રોલ પંપ હોય કે ટી સ્ટોલ હોય એ બધા જે છે એ પણ સુપર સ્પ્રેડિંગ વેન્યુઝ તરીકે ડેવલપ ના થાય એટલા માટે તમામ લોકોને તકેદારી રાખવાનું ખૂબ જરૂરિયાત છે. સુપર સ્પ્રેડિંગ જે સુપર સ્પ્રેડર્સ છે એ સુપર સ્પ્રેડર્સમાં પણ અત્યારે કેટલા નવા સુપર સ્પ્રેડર્સ ઘણા બધા લોકો અત્યારે મળ્યા છે. દાખલા તરીકે ગેરેજવાળા, દાખલા તરીકે સેલૂનવાળા, પેટ્રોલ પંપવાળા, એ તમામ જે સુપર સ્પ્રેડર્સ છે અત્યારે નવા આવી રહ્યા છે. પહેલા સુપર સ્પ્રેડર્સ ખાસ કરીને કરિયાણાના દુકાન હતા, વેજીટેબલ શોપ્સ હતા, પણ અત્યારે જે સુપર સ્પ્રેડર છે એ ચેન્જ થયું છે. જે પહેલા સુપર સ્પ્રેડર્સ ના હતા, જેના લોકડાઉનના સમયમાં જેના દુકાન ના ખુલ્યું હતું, એ અત્યારે સુપર સ્પ્રેડર્સ બની રહ્યા છે. એટલે એમાં આપણને તકેદારી રાખવાનું છે. કેટલા એક વસ્તુ જે ખૂબ અગત્યનું છે એ છે કે ફેમિલીઝમાં સંક્રમણ, આખે આખું ફેમિલીઝમાં સંક્રમણ થાય છે એ પ્રકારનું એક સિચ્યુએશન ઉભરી રહ્યું છે. ફેમિલીઝમાં એટલા માટે સંક્રમણ થાય છે કારણ કે એક વ્યક્તિને જ્યારે ચેપ લાગે ત્યારે બીજા તમામને ચેપ લાગવાનું સંભાવના હોય છે. એટલે તમામ વ્યક્તિઓ જ્યારે ફેમિલીમાં રહેતા હોય છે ત્યારે એક વ્યક્તિને સામાન્ય પણ કોઈ પણ લક્ષણ જણાવે તો એ ઇમિડિયેટલી માસ્ક પહેરવાનું શરૂ કરે અને પોતાનું ટેસ્ટ કરે, નહીં તો બીજા તમામ લોકોને, પરિવારને એ સંક્રમણ થવાનું ભય થાય છે. બીજું એક અગત્યનું ખૂબ બાબત છે કે મારું પરિવાર એ મારા જવાબદારી છે. એટલે તમામ લોકો જ્યારે બહાર જાય છે અત્યારે કામ ધંધા માટે, રોજગાર માટે જ્યારે બહાર જાય છે ત્યારે કોઈ પણ રીતે ચેપ લઈને પરિવારમાં ના આવે અને પરિવારના લોકો પણ તકેદારી રાખે એટલા માટે પોતાનું પરિવાર, પોતાનું જવાબદારી એ રીતે કરીને એક નવા સ્ત્રોત, નવા એક વસ્તુ સાથે આપણે આગળ વધીએ એ ખૂબ જરૂરી છે. જે આપણે ટ્યુશન ક્લાસીસ, અત્યારે ટ્યુશન ક્લાસીસ કેટલી જગ્યાઓમાં એ કેટલા લોકો દ્વારા શરૂ કરવામાં આવેલ છે એ લોકોને હું ચેતવણી આપું છું કે કોઈ પણ રીતે ટ્યુશન ક્લાસીસ જે છે અત્યારે અલાઉડ નથી. અને કોઈ પણ સંજોગે જે ભારત સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીનું જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સ પ્રમાણે લોકો ચાલે એ બહુ જરૂરી છે. તમામ લોકોને, ખાસ કરીને અત્યારના જે સમય છે એ સમય એવું છે કે લગભગ ઘણા બધા વેક્સિન્સના ફેઝ 3 ટ્રાયલ્સ અત્યારે ચાલુ છે. જ્યારે ઓલમોસ્ટ ફેઝ 3 ટ્રાયલ્સ ચાલુ હોય ત્યારે આવા સંજોગોમાં લોકોને ખૂબ જરૂરી છે કે માસ્ક પહેરે, કારણ કે અત્યારે માસ્ક વગર બીજા કોઈ પણ એવું વેક્સિન નથી, એવું મેડિસિન નથી જે આપણને પ્રોટેક્ટ કરી શકશે. એટલે લોકો જ્યારે ચાલતા હોય છે ત્યારે માસ્ક પહેરતા નથી, લોકો જ્યારે સાયકલિંગ કરે છે ત્યારે માસ્ક પહેરતા નથી, લોકો જ્યારે બીજા લોકો સાથે વાતો કરે છે ત્યારે માસ્ક ખોલી નાખે છે. એટલે એવા પ્રકારના સંજોગોમાં સંક્રમણ થવાનું ભય ખૂબ વધારે છે. આપણે જોઈએ છીએ કે સાયકલિંગ હોય કે ચાલવાનું હોય, આપણે સિમ્પલ માસ્ક જે એક જ લેયરનું હોય એ પણ આપણા મોઢા ઉપર રાખીએ. આજે અમે સાયકલિંગ ગયા હતા અને આપણે બધા લોકો પોતાના મોઢા ઉપર માસ્ક લગાવ્યા હતા. એટલે બહુ જરૂરી છે કે કોઈ પણ રીતે સંક્રમણ ના થાય એટલા માટે તમામ લોકો ચાહે સાયકલિંગમાં જાય અથવા ચાહે વોકિંગમાં જાય તો પોતાના મોઢા ઉપર માસ્ક અચૂક યુઝ કરે. અત્યારે એક બીજું જોવા મળ્યું છે કે લોકો જ્યારે વાત કરે ત્યારે માસ્ક નીચે ઉતારી નાખે છે. એટલે મારા વિનંતી છે કે કોઈ પણ રીતે જ્યારે લોકો વાત કરતા હોય છે ત્યારે માસ્ક નીચે નહીં ઉતારે અને કોઈ પણ રીતે બીજા લોકોને સંક્રમણ ના થાય એ જરૂરી છે. આપણે સ્ટ્રીટ વેન્ડર્સ જે હોય છે એ લોકોને આપણે શનિવાર અને રવિવાર આપણે અલગ અલગ જગ્યા ઉપર એને કહીએ છીએ, એને
બોલીએ છીએ કે એમાં કોઈ પણ રીતે સંક્રમણ ના થાય એટલા માટે ખૂબ તકેદારી રાખે. અને એના સાથે સાથે હું આજે હોટલ અને રેસ્ટોરન્ટમાં જેટલા લોકો જાય છે એને પણ તકેદારી રાખવા માટે મારા ખૂબ વિનંતી એટલા માટે છે, કારણ કે સ્ટ્રીટ વેન્ડર્સ જે છે એ લોકો ઓપનમાં હોય છે અને એક પછી એક લોકો જમી શકે છે, પરંતુ એક રેસ્ટોરન્ટમાં એકી સાથે લોકો હોય છે અને એર કન્ડિશન ના રૂમમાં લોકો હોય છે એટલે સંક્રમણ વધવાનું ખૂબ વધારે ભય છે. અત્યારે બહારના રાજ્યોમાંથી લેબરર્સ આવી રહ્યા છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને બીજા કેટલા રાજ્યોમાંથી પણ લેબરર્સ આવી રહ્યા છે. આ સંજોગોમાં લેબરર્સ ખાસ કરીને જ્યારે લોકો લેબરર્સને પોતાના કામમાં રાખે ત્યારે લેબરર્સ માટે એક સ્પેશિયલ એસઓપી બનાવવામાં આવ્યું છે. એ એસઓપી મુજબ તમામ લોકો ચાલે એ ખૂબ જરૂરી છે અને કોઈ પણ રીતે એસઓપીનું પાલન ના થાય તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ ગંભીર પ્રકારનું એક્શન લેવામાં આવશે. આ એસઓપી પ્રમાણે તમામ જે લેબરર્સ આવે છે 7 દિવસ ક્વોરન્ટાઇન અચૂક જરૂરત છે. અગર કોઈ કોવિડ-19માંથી એન્ટીબોડી ટેસ્ટ કરીને એમાં પોઝિટિવ આવતા હોય તો આવા સંજોગોમાં એ જોઈન કરી શકે, અન્યથા 7 દિવસ ક્વોરન્ટાઇન રહેવાનું ખૂબ જરૂરી છે, કારણ કે કોઈ પણ રીતે સંક્રમણ ના થાય એટલા માટે લોકો પોતાની રીતે ટેસ્ટ કરીને એમાં અગર પોઝિટિવ આવે તો કોઈ પણ રીતે ઘરના બહારથી નહીં નીકળે. અને એવું પણ બને છે કે કેટલા લોકો પોઝિટિવ આવે અને એના નજીકના ખૂબ ઘનિષ્ઠ લોકો હોય એવા લોકો પણ ટેસ્ટ ના કરીને લોકો આજુબાજુ ફરતા હોય છે. એમને પણ વિનંતી કરીએ છીએ કે અગર આપના ખૂબ નજીકમાં કોઈ સંક્રમિત થયેલા છે તો આપને વિનંતી છે કે આપ ક્વોરન્ટાઇનમાં રહો અને 5-6 દિવસ ક્વોરન્ટાઇનમાં રહ્યા પછી અગર લક્ષણ ના જણાવે તો આપ બહાર નીકળી શકો, નહીં તો આપને ક્વોરન્ટાઇન રહેવાનું ખૂબ જરૂરી છે. અને અગર 5-6 દિવસમાં કોઈ પણ સિમ્પટમ્સ આવે ત્યારે ઇમિડિયેટલી આપનું પણ ટેસ્ટ કરાવી નાખવાનું છે. અને ટેસ્ટ જે છે એ ખૂબ જરૂરી છે, ટેસ્ટ આપણા તમામના માટે ખૂબ જરૂરી છે. આપણે હજારોના સંખ્યામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરરોજ જ્યારે ટેસ્ટ થાય છે ત્યારે તમામ લોકોને જેને પણ લક્ષણ થોડું ઘણું પણ લાગે એમને ટેસ્ટ કરવા માટે હું વિનંતી કરું છું. અત્યારે આપણે એક શરૂઆત કર્યા છે ડોનેટ એ માસ્ક. એક માસ્ક કોઈને પણ આપણે ડોનેટ કરી શકીએ, આપણને જે કોઈ વ્યક્તિ એ માસ્ક વગર જોવા મળે તો એમને એક માસ્ક ગિફ્ટ આપવા માટે હું એક વિનંતી કરું છું. ઇનફેક્ટ સુરત પોલીસ, શહેર પોલીસ દ્વારા લગભગ 50,000થી વધારે માસ્કનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખૂબ વધારેના સંખ્યામાં માસ્કનું ડિસ્ટ્રીબ્યુશન રેલવે સ્ટેશન ઉપર થયું છે, એટલે બીજા લોકો પણ આમાંથી એક ક્યુ લઈને લોકોને માસ્કનું વિતરણ કરે એ પણ એક વિનંતી કરું છું. માસ્કનું વિતરણ પણ કરે અને માસ્ક જે છે એ લોકો અગર ના લગાવતા હોય ત્યારે લોકોને બોલે, કારણ કે અત્યારે આપણે જોયું છે કે ઘણા બધા શહેરોમાં સેકન્ડ વેવ, યુરોપમાં અત્યારે સેકન્ડ વેવ આવી રહ્યા છે, બીજા કેટલા દેશોમાં સેકન્ડ વેવ આવી રહ્યા છે, એટલે કોઈ પણ રીતે જે છે એ સેકન્ડ વેવ ના આવે એટલા માટે આપણે તમામ લોકો કાળજી લેવાનું ખૂબ જરૂરિયાત છે. અત્યારે એ પણ જોવા મળે છે કે શનિવાર અને રવિવારના રોજ લોકો ખૂબ મોટા પ્રમાણમાં બહાર નીકળે છે અને સોશિયલાઇઝિંગ કરે છે. મારા વિનંતી છે કે અત્યારે લગભગ જ્યારે ફેઝ 3 વેક્સિન ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યારે આપણે હજુ પણ સંયમ રાખવાનું જરૂરિયાત છે. સંયમ એટલા માટે જરૂરિયાત છે કે જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી આપણે તમામ રીતે સંયમ રાખીએ અને કોઈ પણ સંજોગે પોતે સંક્રમિત ના થાવ અને બીજા કોઈને પણ સંક્રમિત ના રાખીએ એ પ્રકારે એક વસ્તુ ખૂબ જરૂરી છે. મિત્રો, આપને માસ્ક લગાવવા માટે અથવા સંયમ રાખવા માટે એટલા માટે હું વિનંતી કરું છું કે કારણ કે અત્યારે એવું જોવા મળ્યું છે કે ઘણા બધા લોકો જે અગાઉ કોવિડ-19થી સંક્રમિત થયેલા હતા એ લોકોના અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, એટલે એના માટે કોવિડ ફોલોઅપ સેન્ટર્સનું આપણે
વિચારીએ છીએ, કારણ કે અત્યારે જે લોકો ને કોવિડ થી સાજા થઈ ગયા છે, કોઈને હાર્ટ નું, કોઈને લંગ નું, કોઈને બીજા જે બાબતો છે એમાં કોમ્પ્લિકેશન્સ જોવામાં આવ્યું છે. આ જે વાયરસ છે એ વાયરસને આપણે લાઇટલી કોઈ પણ રીતે નહીં લઈએ. આ વાયરસ બહુ ડેડલી વાયરસ છે. અત્યારે પણ એક જોવા મળ્યું છે કે આ વાયરસમાં સંક્રમિત થયા પછી કંઈ નક્કી નથી હોતું, અને 15 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી પણ લોકોને એવું જોવા મળ્યું છે જ્યારે સાજા થાય છે ત્યારે ફરીથી ઓક્સિજન માટે લોકોને હોસ્પિટલમાં જવું પડે છે, ફરીથી લોકોનું કન્ડિશન સિરિયસ થાય છે, અને સાજા થયા પછી પણ 3-4 મહિના પછી પણ ફરીથી રીઇન્ફેક્શન થવાનું ભય છે, રીઇન્ફેક્શન થાય છે. અને એના સાથે સાથે ઘણી બધી જગ્યામાં એવું પણ જોવા મળ્યું છે કે લોકો સંક્રમિત થયા પછી પણ 4 મહિના પછી અલગ અલગ પ્રકારના કોમ્પ્લિકેશન્સ પણ શરીરમાં જોવા મળે છે. એટલે અત્યારે આપણે તમામ લોકો સંયમ રાખીએ. માસ્ક એક જ એક વેક્સિન અત્યારે વેક્સિન જેવું જ કામ કરે છે, એટલે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. અને સેકન્ડ વસ્તુ એ છે કે આપણે જેટલા આપણા નિયર અને ડિયર વન્સ છે અથવા જે તમામ એનજીઓસ છે શહેરના, એ લોકોને પણ વિનંતી કરું છું કે ખાસ કરીને જે લોકો હજુ માસ્કનો ઉપયોગ નથી કરતા એ લોકોને માસ્ક માટે થોડું અવેરનેસ પણ થાય. ઘણા ખરા પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં આપણને સહયોગ આપવામાં આવી રહ્યું છે, અને એ સંજોગોમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીએ કે આ એક માસ્કનો એક ખૂબ વધારામાં વધારે ઉપયોગ થાય. જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી તમામ લોકો પોતપોતાના પરિવારને, આપણા સુરતને કોઈ પણ રીતે સંક્રમણ વધે નહીં એના માટે આપણે તમામ સહિયારો પ્રયાસ કરીએ. આપને ફરીથી આજે કેટલા વિષય હતા એટલા માટે ફરીથી જે મળવાનો આનંદ થયું એ આનંદ સાથે હું અત્યારે વિરમું છું. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.